નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિચિંગનેસ. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ એનો અભ્યાસ કરી રહ્યા હતા. અગાઉ થી ઓછા અને થી વધુ વાળા દાખલા જે છે આપણે જે બોર્ડે નક્કી કરેલું છે એ પ્રમાણે કેન્સલ કરેલા છે, તો આપણે એની જગ્યાએ કોષ્ટક રચના જે છે એ પૂછાવાની છે, તો આપણે એનો અભ્યાસ કરીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. આપણને એક રકમ આપેલી છે, તો રકમની અંદર આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે પહેલા તો આપણને વ્યાજતા આવડવી છે. તો રકમમાં આપણને આપેલું છે, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો સ્ત્રીઓની વાત થાય છે, મજૂર વિસ્તારમાં રહેતી હતી એવી વાત કરી છે. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓ, એટલે એક ભાગ થઈ ગયો મજૂર વિસ્તાર, બીજો ભાગ થઈ ગયો પરણિત. 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો, ત્રીજો ભાગ થઈ ગયો નોકરીનો અનુભવ. અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. તો અનુભવ આવ્યો, બિન અનુભવ આવ્યો. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી, અન્ય વિસ્તાર એટલે બે વિસ્તાર થઈ ગયા આપણી પાસે, એક થયો મજૂર વિસ્તાર અને બીજો થયો અન્ય વિસ્તારમાં રહેતી. આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. તો ચાલો સૌ પ્રથમ તો આપણને જે માહિતી ડેટાબેઝ આપણો જોતો હોય એ ડેટાબેઝ આપણને મળી ગયો. તો ડેટાબેઝ ની અંદર શું દીધું છે કે વિસ્તાર બે આપ્યા, એક મજૂર આપ્યો છે, એક અન્ય વિસ્તાર આપ્યો છે. બે ભાગ આપ્યા છે, એક નોકરીનો અનુભવ છે, બીજો નોકરીનો અનુભવ નથી. વાત કોની કરવામાં આવી છે, સ્ત્રીઓની. સ્ત્રી કેવી છે, પરણિત છે અને અપરણિત છે, આટલા ભાગમાં વિભાજિત કરેલું છે. તો પહેલા તો એને યોગ્ય અનુરૂપ કોષ્ટક બનાવવાનું. વૈવાહિક દરજ્જો, એની અંદર મેં બે ભાગ પડ્યા, પરણિત અને અપરણિત, અનુભવી બિન અનુભવી કુલ, અનુભવી બિન અનુભવી કુલ, એ જ રીતે મજૂર વિસ્તાર અન્ય વિસ્તાર, અને છેલ્લે પણ કુલનું કોલમ આપણે બનાવવું પડે કારણ કે અહીંયા બે પેટા માહિતી આપેલી છે. તો અનુભવી બિન અનુભવી અને કુલ, આવી રીતે કુલ કોષ્ટક બનાવવામાં આવે છે. આ કુલ કોષ્ટક બનાવ્યા પછી હવે વારાફરતી વારા એક એક માહિતી આપણે જોતા જાય અને એ માહિતી એડ કરતા જાય તો ઓટોમેટિક તમારો જવાબ આવી જશે. કોષ્ટક રચના મેં પહેલા જ કીધું ખૂબ સરળ છે જો એને શાંતિથી ગણવામાં આવે તો. તો સ્ટાર્ટિંગ કરીએ. સૌથી પહેલા કીધું છે એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ. તો ફેક્ટરીમાં 1850 કુલ સ્ત્રીઓ કામ કરે છે. અહીંયા મેં લખી નાખ્યા 1850, તેમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહે છે. અહીંયા ચેક કરી તા મજૂર વિસ્તાર છે, મજૂર વિસ્તારમાં કેટલી રહે છે, 549 રહે છે. તો આપણે ચેક કરતા જઈએ ટોટલ 1850 છે, એમાંથી 549 ને શું કરી નાખવામાં આવે, બાદ કરી નાખવામાં આવે. 549 ને બાદ બાકી કરો એટલે બાકી કેટલા બચે, 1301. 1301 સ્ત્રીઓ ક્યાં રહેતી હશે, અન્ય વિસ્તારમાં રહેતી હશે. ચાલો રકમ આપી આગળ વધારીએ. 549 સ્ત્રીઓ લખાઈ ગઈ મજૂર વિસ્તારમાં રહેતી. પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. જો આ મજૂર વિસ્તાર, આ પરણિત સ્ત્રીઓ, એમાં નોકરીનો અનુભવ હોય એવી કેટલી સ્ત્રીઓ આવી છે, 250. તો અનુભવ હોય એવી સ્ત્રીઓની સંખ્યા મેં લખી નાખી 250 સ્ત્રીઓનો અનુભવ હતો. અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. તો બિન અનુભવીમાં કેટલા લખી નાખું, 93 લખી નાખ્યું. 250 માં 93 ઉમેરું તો કેટલા થઈ જાય, 343. એટલે કે 343 અહીંયા થઈ ગયો. અહીં લગી આપણી રકમ પહોંચે આગળ વધે. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો એટલે કે અનુભવી અને બિન અનુભવી 87 અને 400 હતા. તો અનુભવી 87 હતા, બિન અનુભવી કેટલા હતા, 400 હતા. ટોટલ કેટલા થઈ ગયા, 487 થઈ ગયા. તો અહીંયા જે છે આપણે જોવા જઈએ તો આનો ટોટલ કરી નાખો. 250 માં 87 ઉમેરો એટલે 7 ના 7, 8 ને 5, 13 નો તગડો, વધી ચડી 1, 2 ને 3, તો કેટલા થઈ જાય, 337. 400 માં 3 ઉમેરો એટલે કેટલા થઈ જાય, 493. અને આનો ટોટલ કરો, જો 7 ને 3 10 નું મીંડું, વધી ચડી 1, 9 ને 1 10 ને 3 13 નો તગડો, વધી ચડી 1, તો 3 ને 4 કેટલા થઈ જાય, 7 થઈ જાય. 3 ને 4 7 ને 1 8, એટલે કેટલા આવી જાય, 830 આવી જાય. એટલે કે આ પેલું આખું કોષ્ટક આપણે ક્લિયર થઈ ગયું. ચાલો આગળ વાંચીએ. 487 ને ખાસ આવું ધ્યાન રાખવાનું, જ્યારે તમારી પાસે કોઈ માહિતી આવી જાય તો એ માહિતી તમે ડાયરેક્ટ શેર કરવા માંડો, એનો ટોટલ બોટલ કરી નાખો, એટલે તમારું કામકાજ જે છે ઘણું સરળ થઈ જતું હોય. આગળ વાંચીએ આપણે. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. નોકરીનો અનુભવ ન હોય તેવી સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, કુલ 1336 છે. 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી.
હવે 136 જે છે એ કેવી છે મજૂર વિસ્તારમાં રહે છે એના વિશે આપણે અત્યારે વાત કરેલી છે તો મજૂર વિસ્તારમાં રહેતી હોય અને બિન અનુભવી હોય એવી સ્ત્રીઓની સંખ્યા કેટલી છે 136 છે તો હવે બિન અનુભવી 136 છે અહીંયા કેટલા લખ્યા છે મેં 93 લખ્યા છે તો અહીંયા જે છે બિન અનુભવીની સંખ્યા મારે જોઈએ છે કે કેટલા થાય તો બિન અનુભવીની સંખ્યા મારે જોતી હોય તો 136 માંથી શું કરું હું 93 ને બાદ કરી નાખું તો 136 માંથી 93 બાદ કરું તો 6 માંથી 3 જાય તો કેટલા બચે 3 બચે 13 માંથી 9 જાય તો કેટલા બચે 4 બચે ટોટલ 549 છે અહીંયા કેટલા છે 136 તો 549 માંથી 136 બાદ કરો તો 9 માંથી 6 જાય તો કેટલા બચે 3 4 માંથી 3 જાય તો 1 અને 5 માંથી 1 જાય તો 4 તો અહીંયા કેટલા આવી ગયા 413 આવી ગયા અહીંયા 413 આવી ગયા આ 413 માંથી 250 ને શું કરી નાખો બાદ કરી નાખો 413 માંથી 250 ને બાદબાકી કરી નાખો તો કેટલા બચે 3 ના 3 બચે પછી 11 માંથી 5 જાય તો કેટલા બચે 6 બચે અને 1 માંથી 1 જાય તો 0 સોરી 3 માંથી 2 જાય તો 1 એટલે અહીંયા કેટલા આવી જાય 163 તો આ 163 અને 43 નો સરવાળો કરો તો તમને તમ કેટલા આવી જાય 6 ત્યાર પછી 16 ને 4 કેટલા થઈ જાય 20 એટલે કે અહીંયા કેટલા આવી જાય 206 તો અહીંયા અવર્ણિત સ્ત્રીઓની સંખ્યાની અંદર મને કેટલા મળી જાય છે 206 મળી જાય છે તો અહીંયા ટોટલ કરી નાખો 343 પ્લસ 206 એટલે કેટલા આવી જાય 549 તો એ ટોટલ એ હરવાર મેળ કરતો જવાનું કે આપણે જે દાખલો ગણ્યો છે એ આપણને એક્ઝેક્ટ ખબર પડવી જોઈએ કે સાચો છે કે નહીં તો આપણે ક્યાં પહોંચ્યા 1336 એમાં 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરણિત હતી તો કુલ સ્ત્રીઓ જે છે એની અંદરથી આપણને અપરણિત સ્ત્રીઓ તો અપરણિત છે એનો ટોટલ અહીંયા લખી નાખું કેટલી છે 1020 સ્ત્રીઓ અપરણિત છે તો અહીંયા 1020 છે અહીંયા કેટલા છે 206 છે તો 1020 માંથી 206 ની જો બાદબાકી કરવામાં આવે તો આપણી પાસે કેટલા બચે તો 10 માંથી 6 જાય તો કેટલા બચે 4 બચે 1 ના કેટલા આવી જાય 1 આવી જાય અને અહીંયા કેટલા આવી જાય 814 તો 814 ની અંદર 206 ઉમેરો એટલે કેટલા થઈ જાય 1020 થઈ જાય આપણે ટોટલ ભેગા ભેગા ચેક કરતા જવા એટલે આપણને વાંધો આવે નહીં આગળ વધીએ આપણે તેમાંથી નોકરીના અનુભવવાળી તો આ અનુભવવાળી છે અનુભવવાળી વિસ્તારના સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં 163 અને 14 હતી તો 163 તો આપણે પહેલા જ મેળવી લીધા તો અહીંયા કેટલા લખી નાખું 14 લખી નાખું તો 163 માં 14 ઉમેરું તો 3 ને 4 કેટલા થઈ જાય 7 6 ને કેટલા થઈ જાય 7 અહીંયા આવી જાય 1 એટલે 177 મળી ગયા હવે આ 1020 છે તો 1020 માંથી 77 ની બાદબાકી કરી નાખું તો 10 માંથી 7 જાય તો કેટલા બચે 3 બચે 11 માંથી 7 જાય તો કેટલા બચે 4 બચે અને 9 માંથી 1 જાય તો કેટલા બચે 8 બચે 843 થઈ ગયા 843 છે અહીંયા કેટલા છે 43 છે 843 માંથી 43 ની બાદબાકી કરો તો કેટલા મળી જાય 800 મળી જાય આપણી પાસે બીજું કોલમ પણ ક્લિયર થઈ ગયું આખે આખું આ કોલમ આખું ક્લિયર થાય ત્યાર પછી આપણે કુલનું કોલમ બનાવવાનું તો કુલનું કોલમ તો હવે આપણને મળી જાય અહીંયા 27 છે અહીંયા કેટલા છે 14 છે તો 87 ની અંદર 14 ઉમેરું તો 7 ને 4 11 નો એકડો વધી ચડી 1 તો 8 ને 1 9 9 ને 1 કેટલા થઈ જાય 10 તો અહીંયા 101 તો અહીંયા કેટલા આવી જાય 1200 તો જો 1200 વત્તા 36 કરો એટલે કેટલા થઈ જાય 1236 તમને ખ્યાલ હોય તો સોરી 1200 વત્તા 136 કરો એટલે કેટલા થાય 1336 તમને ખ્યાલ હોય જો અહીંયા રકમમાં આપ્યું હતું કે એ કુલ 1336 સ્ત્રીઓ હતી તો અહીંયા જે છે બિન અનુભવીમાં 1336 હતા 1336 આપણને આંકડો સામે સામો મળી ગયો છે જેના દ્વારા આપણને ખબર પડે કે આપણો દાખલો સાચો છે અને હવે ફક્ત 1850 માંથી 1336 ની બાદબાકી કરો અથવા તો આનો ટોટલ કરી નાખો તો તમને 4 1 ના 1 4 ને 5 એટલે કેટલા મળી જાય 514 મળી જાય થોડીક મહેનત થાય દાખલાની અંદર પણ દાખલો ખૂબ સહેલો છે આની અંદર એક પોઈન્ટ મેં બાકી રાખ્યો છે તમારા ધ્યાનમાં કદાચ આવ્યું હશે નો આવ્યું હોય તો હવે હું કહી દઉં મેં શું બાકી રાખ્યું હતું દર વખતે હું કહું છું હેડિંગ મારો ઉતાવળે જો આપણે હેડિંગ મારતા ભૂલી ગયા હોય તો આનો અડધો થી એક માર્ક જે છે એ તમારો આસાનીથી કપાઈ જતો હોય છે માટે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આનું હેડિંગ તમારે ચોક્કસ રીતે મારવું કે જેના કારણે તમારો માર્ક્સ કપાય નહીં ધન્યવાદ